નમસ્તે મિત્રો જય હિન્દ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે આપણે જાણીશું કે મંડળી કઈ રીતે બનાવી શકાય કેટલા પ્રકારની મંડળી બને મંજૂરી કોણ આપે સરળ સમજૂતીમાં સમજીશું નવા હોવ તો અમારી ચેનલને નીચે જે લાલ કલરનું આઈકોન દેખા દેખાય છે સબસ્ક્રાઈબ લખેલું તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા દરેક મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી દરેક મિત્રો આ બાબત જાણી શકે કે મંડળી કેવી રીતે બને છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો ટોપિક તો મિત્રો તમારા બધાના મનમાં એવું થતું હશે કે આ મંડળી કેવી રીતે બને છે સેવા સહકારી મંડળી હોય દૂધ મંડળી હોય ક્રેડિટ મંડળી હોય કે મત્સ્ય ઉછોર મત્સ્ય ઉછેર મંડળી હોય તમામ પ્રકારની મંડળીઓ છે એ કેવી રીતે બને છે તમારા મનમાં સતતને સતત આ પ્રશ્ન રહેતો હશે બીજું કે મિત્રો મંડળી છે એ સહકારના જે સાત નિયમો છે એ આધીન કામગીરી કરે છે આગળ જોઈએ મંડળી એ લોકો દ્વારા ચાલતી અને લોકોના વહીવટ દ્વારા સહકારની ભાવનાથી મંડળી ચાલે છે લોકો જોડાય છે અને સહકારથી તેની અંદર કામ કરે છે આગળ જોઈએ મંડળીની નોંધણી જરૂરી છે જે સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા તેનો વહીવટ તેની કામગીરી ચાલે છે તમામ પ્રકારની જે નોંધણી છે એ સહકાર વિભાગ દ્વારા કરવામાં આવે છે આગળ જોઈએ જેની અંદર તમે જોઈ શકો છો કે મંડળીનું રજીસ્ટ્રેશન થયેલું હોય તો મંડળીઓનું દર વર્ષે સરકાર દ્વારા ઓડિટ પણ થાય છે જેથી લોકોની જે લોકોને વિશ્વાસ છે એ મંડળીઓ પર જળવાઈ રહે છે મિત્રો બીજી વાત કરીએ કે મંડળીઓની જિલ્લા લેવલે કોણ મંજૂરી આપે છે તો જે સહકારી મંડળીઓ છે એની જિલ્લા લેવલે મિત્રો જે જિલ્લાની કચેરી હોય છે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ તેમના દ્વારા મંજૂરી આપવામાં આવે છે અને તેમના દ્વારા રજીસ્ટ્રેશન થાય છે ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવતી હતી કે આ મંડળોનું રજીસ્ટ્રેશન ક્યાં થાય તો જિલ્લામાં આવેલી જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળીઓ નામની કચેરી હોય છે દરેક જિલ્લા લેવલે હોય છે ત્યાં તેનું રજીસ્ટ્રેશન થાય છે તમે ઓનલાઈન અરજી કરો છો તો તેનું સાઠ દિવસની અંદર નોંધણી કરવી ફરજિયાત છે આગળ જોઈએ બીજું કે મિત્રો બે હજાર સત્તરથી એક ફેરફાર થયો છે મંડ મંડળીઓનું રજીસ્ટ્રેશન હવે કેવું થાય છે ઓનલાઈન કરવામાં આવે છે કઈ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ આઈએફપી ગુજરાત જીઓવી ડોટ ઇન પર કેવી રીતે કરવું તેના અમે અલગથી એક બે અને ત્રણ ભાગ બનાવેલા છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે અથવા તો જે મિત્રોને જરૂર હોય તે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો આપણે આગળ જોઈશું કે મંડળીઓના કેટલા પ્રકાર છે અને કેવી રીતે બને છે ચાલો મિત્રો જોઈએ બીજું કે મિત્રો ઓનલાઈન વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યા પછી તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા જિલ્લાની જે કચેરી કચેરી છે જિલ્લા રજિસ્ટ્રાર સહકાર મંડળીઓ ત્યાં તમારે જમા કરાવવાના હોય છે તો ચાલો મિત્રો જોઈએ કે મંડળીઓ કેટલા પ્રકારની બને છે અને કેવી રીતે બને છે આપણે લગભગ અલગ અલગ પ્રકારના વિડીયો બનાવતા રહીશું જેની અંદર તમામ પ્રકારની જે મંડળી છે ક્રેડિટ દૂધ સેવા તે કેવી રીતે બને છે તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તે વિડિયો બનાવતા રહીશું જે મિત્રોને જે પ્રકારની મંડળી બનાવવાની હોય તે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરતા રહેજો જેથી મને ખ્યાલ આવી શકે તો ચાલો મિત્રો આગળ જોઈએ મિત્રો પ્રથમ છે ક્રેડિટ અને બચત અને ધિરાણ સહકારી મંડળી એટલે કે ક્રેડિટ અને બચત સહકારી મંડળી બનાવી શકાય છે જેની અંદર અલગ અલગ લોકો જોડાય અને આ મંડળી બનાવી શકે છે સરકારી કર્મચારીઓ પણ આ પ્રકારની મંડળી બનાવી શકે છે તેમના ખાતાની કે અલગ રીતે એ રીતે અન્ય જે નોકરી નથી કરતા પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે એ પણ અલગ અલગ નામ આપી ક્રેડિટ મંડળી બનાવી શકે છે તો ક્રેડિટ મંડળી ત્યાર પછી મિત્રો છે પિયત સહકારી મંડળીઓ તમે જોઈ શકો છો કે પાણી લેવા માટે નહેરની અંદર અલગ અલગ પિયત મંડળીઓ બનાવવી જરૂરી છે તો પિયત સહકારી મંડળી આગળ જોઈએ મિત્રો સેવા સહકારી મંડળ ગામની અંદર તમે જોઈ શકો છો કે ધિરાણ વસુલાતની જે કામગીરી કરે છે પછી ખાતરનું વેચાણની એવી કામગીરી કરે છે એટલે સેવા સહકારી પણ મંડળી તમે બનાવી શકો છો ત્યાર પછી મિત્રો ગ્રાહક સહકારી ભંડારની પણ તમે નોંધણી કરાવી શકો છો ને એ પ્રકારની મંડળી પણ તમે બનાવી શકો છો ત્યાર પછી મિત્રો છે મત્સ્ય ઉછેર સહકારી મંડળી મત્સ્ય જે માછીમારી કરે છે એ મિત્રો પણ મંડળી બનાવી શકે છે ત્યાર પછી મિત્રો છે તમાકુ અને તેલબિયા અને અનાજ ઉત્પાદક સહકારી મંડળી પણ બનાવી શકે છે અલગ અલગ તમાકુ જે એનું વેચાણ કરે છે એ ખેડૂતો તેલબિયાનું જે ખેડૂતો કરે છે અનાજનું જે ઉત્પાદન કરે છે એ લોકો પણ ભેગા થઈ અને મંડળી બનાવી શકે છે ત્યાર પછી મિત્રો છે સામુદાયિક ખેતી અને વૃક્ષ ઉછેર સહકારી મંડળી પણ બનાવી શકાય છે તો હવે મિત્રો જોતા જઈએ તમાકુની તમાકુની મંડળી બનાવી શકાય છે જે ગ્રોઅર્સ કોપરેટિવ સોસાયટી ત્યાર પછી ટ્રાન્સપોર્ટ કોઓપરેટિવ સોસાયટી જે ટ્રાન્સપોર્ટનું કરે છે એ લોકો પણ ભેગા થઈ અને મંડળી બનાવી શકે છે ત્યાર પછી જોઈએ નર્મદા ઇરિગેશન કોઓપરેટિવ સોસાયટી જે સિંચાઈ જે છે નર્મદા નદીના કિનારે જે નહેરના કિનારે છે એ લોકો પણ ભેગા થઈ અને મંડળી બનાવી શકે છે જે મિત્રો ખેતી કરે છે એ લોકો પણ ફાર્મિંગ કોમ્યુનિટી ફાર્મિંગ સોસાયટી બનાવી શકે છે આપણે આગળ વાત કરીએ તે રીતે કન્ઝ્યુમર સ્ટોર્સ કન્ઝ્યુમર્સ કોપરેટિવ સોસાયટી પણ બનાવી શકાય છે જે મિત્રો હાઉસિંગ સોસાયટી પણ બનાવી શકાય છે જે ઘર અલગ અલગ બનતા હોય છે એટલે હાઉસિંગ સોસાયટી તો મિત્રો કોટન પ્રોડક્ટ કોઓપરેટિવ સોસાયટી જે કોટનનું ઉત્પાદન કરે છે એમની પણ મંડળી બનાવી શકાય છે ફ્રૂટ અને વેજીટેબલની પણ મંડળી બનાવી શકાય છે પ્રોડ્યુસર અને પ્રોસેસિંગ બનેની સીડ જે મિત્રો સીડ પ્રોડ્યુસર સેલ્સ જે બીજ છે બીજનું ઉત્પાદન કરતા હોય છે વેચતા હોય છે એમની પણ મંડળી બનાવી શકાય છે ત્યાર પછી મિત્રો છે કે જે સેલેરી જે પગારદાર કર્મચારી છે એ પણ મંડળી બનાવી શકાય છે આગળ વાત કરી તે રીતે ક્રેડિટ સેવિંગ એન્ડ ક્રેડિટ કો સોસાયટી પણ બનાવી શકાય છે બહુ સારી એવી બચત અને તમામ પ્રકારની સારું એવું કામ પણ થાય છે પછી દૂધ મંડળી દૂધ મંડળી પણ બનાવી શકાય છે બીજું કે કામ એટલે મિત્રો ક્રેડિટ મંડળી હોય તો ગમે ત્યારે તમે પૈસાને ઉપાડ લે ઉપાડ અને ધિરાણ તમે લઈ શકો છો અને કોઈ વખત કામ હોય તો એ પૈસા કામ આવી શકે છે આ પ્રકારની મંડળી હોય તો ઘણા બધા પ્રકારનું કામ થઈ જતું હોય છે અમુક પ્રસંગે જ્યારે પૈસાની જરૂર પડતી હોય છે ત્યારે આ ક્રેડિટ મંડળી બનાવેલી હોય તો તેની અંદરથી પૈસા લઈ શકો છો ત્યાર પછી મિત્રો છે ગોપાલક મલ્ટિપર્પઝ કોઓપરેટિવ સોસાયટી પણ બનાવી શકાય છે એટલે ગોપાલક ભાઈઓ છે એ પણ ભેગા થઈ અને પોતાની મંડળી બનાવી શકે છે લેબર સોસાયટી પણ બનાવી શકાય છે અને ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી પણ બનાવી શકાય છે તો આ રીતે મિત્રો અલગ અલગ પ્રકારની મંડળીઓની નોંધણી થતી હોય છે તો ફરીથી મળીશું એક અવનવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું વધુ માહિતી માટે તમે સેવા સહકારી મંડળી દૂધ પ્રકારની મંડળી એ પ્રકારની મંડળી બનાવવાની હોય તો જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની મુલાકાત તમારે લેવાની રહેશે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ તમારે બનાવવી છે તો ઉદ્યોગ કચેરીની મંડળી લેવી પડશે એટલે ઇન્ડસ્ટ્રીયલ માટે ઉદ્યોગ કચેરીની અને પિત માટેની તમે જિલ્લા રજિસ્ટ્રાર અને જે જમીન ખાતું જે મિત્રો જે બાંધકામ ખાતું હોય છે તેમની મંજૂરીની પણ જરૂર પડશે એટલે કે વધુ માહિતી માટે તમે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની તમારા જિલ્લામાં આવેલી કચેરી છે ત્યાં જશો એટલે વધુ માહિતી તમને મળી રહેશે થેન્ક યુ આભાર આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત